बधुं थाय अमारा संतो एम कहे छे के एक भजन पोताने करवुं जोईए, भोजन करावुं जोईए। संतो महापुरुषो ले भांगती राज छे, માનું સાનિધ્ય છે, એમના જેટલા આપણે ગુણગાયન ગાઈએ એટલા ઓછા છે, પણ એવા એક આત્માની પાછળ જેટલું લેવાય એટલું ઈશ્વરનું નામ દેવાય તો કોઈને અન્નનું દાન। બાકી મૃત્યુ અનિવાર્ય છે, મૃત્યુ જીવનની સાથે જોડાયેલું છે, મૃત્યુ મંગલમય છે, મૃત્યુથી કોઈ બચ્યા નથી। બહુ જાજુ જીવા ઋષિ બગડાલમ એક ખડના પોળે જેને આશરો નોકીતો થાય। બહુ જાજુ જીવા ઋષિ બગડાલમ 78 રામા અવતાર જેને કહી શકાય, આના પાછો બાપુ આશરો નહીં। એમ આપણે તો ક્યાંય કંઈ કંઈક ઝૂંપડાને મકાનને બંગલાને બાંધીને બેઠા, એક ગામડા ગામના બાજરમાં એક બરોબર બાપુ બેઠા હતા, રાતના 12 વાગ્યા ને તો બાપુ એક ચોર નીકળ્યો તો કમંડર લઈને ભાગ્યો, મોર ચોર ને વાહે બાપુ, એમાં બટાચટી બોલી તો આખું ગામ જાગી ગયું, મોર ચોર એની વાહે બાપુ, એની વાહે આખું ગામ। એટલે શમશાન આવ્યું ને ત્યાં સાધુ બેસી ગયા, એટલે માહિતમાં બેસી ગયા, એટલે ગામનાએ કીધું બાપુ ચોર તો ભાગી ગયો, તમે કેમ શમશાનમાં બેસી ગયા? માહિતમાં કે ભાગી ભાગીને જાહે કેટલોક વહેલો મોડો આવ્યો છે તો અહીંયા નહીં, કે જવાનો છે માણસ, કેટલે કે માણસની દોઢ બહુ છે। અમારા રાજકોટમાં એક રામધનવાળા બાપુ છે, બાપુ અદભુત સાધુ, રામધન એટલે પોલિયો પુરુષ જેને કહી શકાય, આમ જો એનો એનો એ 24 કલાકમાં એકવાર કદાચ કૃષ્ણની હારે વાતું કરતો હોય તો નાની આવો ભાવ છે, અદભુત। એ ઘણી વાર હું એની પાસે બેહવા જાઉં અવારનવાર, મને મજા આવે આવા માતમા પાસે આપણે જઈએ એટલે આપણે એમ થાય કે સાધુ, પણ એ અદભુત વાત કરો મને કે દેવદાનભાઈ કાલની ખબર નથી, માણસને ઘરેની ખબર નથી, માણસને પલની ખબર નથી। હવે જેને ઘડીની ખબર નથી, જેને પલની ખબર નથી, જેને કાલની ખબર નથી, છતાંય માણસ આટલો બધો દોટ કેમ મૂકે છે? એ સમજાતું નથી, દોટ તો ઈશ્વર સુધી મૂકવાની હોય, પણ માયા છે ને એમ, માયાથી તો માયા ને મમતા તણા જેને રુદિએ લાગ્યાની રોગ, માયાથી તો કોક જ આવા આપા દેહા જેવા હોય આવા મહાપુરુષો જે બચી શકે સાહેબ, બાકી માયા માયા છે, અદભુત છે। એક નીકળ્યો ને એક આમ બરોબર સાધુ સંતનું આમ જમાય તેવી ફકડાવની, અને એક જણો બરોબર હોયા ઉડાડતો હતો બાપુ, પંખી ઉડાડતો હતો બાજરા વેડા ઉભા થાય, એને વળી હું પૂછ્યું, એને કીધું આમાં કંઈક છે ખરું એમ, એમાં બરોબર એ હજી આમ વિચાર જ કરતો હતો કે હવે સાધુ બની જવાય, એમ બધામાંથી સાધુ બનાય, બાપુ બાપુ સાધુમાંથી કાંઈ ન બનાય, સાધુ વિશેલો સાધુમાંથી કાંઈ ન બને, એટલે એ વિચાર જ કરતો નહીં હોય કે હવે આમાં કાંઈ છે નહીં એમ, એમાં એમાં બરોબર એની ઘરવાળી આમ વાત લઈને જ આવી, આને બરોબર આમ હેઠું ઉતરવું મેળા માથેથી, એટલે એને કે આ શું છે બધું, તો કે જો ઓલા સંતો સાધુ મતમાં બધા આવેલા જાય તો કે બસ હવે મારે સાધુ બની જવું, હે કે બાવો બની જવું સાધુ, બધું ઓલી બાય કે આ આ આ હોયા ઉડાડશે કોણ, કે એ ઉડાડે તારા થઈ જાય કે હું આવેલો, તો એ તો હાલતો થઈ ગયો, તો ભાઈને વિચાર આવ્યો કે ભાઈ આવું કાંઈ થોડું હોય એમ, પણ છતાં એ તો એ માચમાં પાસે જઈ અને કીધું કે મહારાજ કંટાળી ગયો છો, હવે ખૂબ કામ કર્યું, હવે મારાથી કાંઈ બધું આવે એવું કંટાળી ગયો, મારે સાધુ બની જવું છે, તો કે સાધુ બની જવું છે, તો કે હા, તો કે કાંઈ વાંધો નહીં, એને સાધુ બનાવી દીધો। પણ સાધુ બનાવી દીધા પછી સંસારમાં સાધુમાં બહુ લાંબો ફેર નથી, આપણે દીકરા દીકરાને લગ્ન કરી નાખી પછી અમુક સમય થાય છોકરાને કહી કે ભાઈ હવે તું તારી રીતે, એ આ સંસારનું એક, એમાં સાધુમાં એવું છે કે શિષ્ય બનાવ્યા પછી અમુક સમય જ ભેગો રાખે, અમુક સમય ભેગો રાખે, પછી એમ કે હાલો ભાઈ હવે તમે નવારી નવી જગ્યા નવું ક્યાંક વસાવો, એમ 2-3 વર્ષ એના ગુરુ એને ભેગો રાખ્યો, પછી કીધું કે ભાઈ હવે તું તારી રીતે ક્યાંક ભ્રમણ કર, ગિરનારમાં આંટો મારી આવ્યો બધે, જ્યાં ક્યાંક તારી મોજ પડે ત્યાં જગ્યા બનાવ્યો, ભજન કર, બધાને હરિહર કરાયો, હવે આને એવું તો કાંઈ હતું નહીં, હવે આ તો એ કંટાળી નીકળેલો માણસ હતો, ગુરુ મહારાજ ભેગો હતો ત્યાં સુધી એને મજા આવી, પછી એને એમ થયું કે બાપુએ મને કીધું કે તું જા હવે ક્યાં જાઓ, એમ કરતાં કરતાં ફરતા 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 સાધુ બન્યા, પછી હિન્દી તો બોલવી જ પડે, ભેંગી તૂટી કહાં સે આતા હૈ કહાં જાતા હૈ,
એમાં એક ગામડો ગામના પાદરમાં આમ બરોબર થોડોક એક હનુમાનજીનું મંદિર, ત્યાં બે ચાર જણા બેઠા હતા. એટલે ત્યાં એણે આવીને જમાવી, આવીને જોયું તો હનુમાનજીનું મંદિર હતું, બે ચાર જણા બેઠા હતા. એટલે બાપુએ જમાવી, એટલે આ જણાએ કીધું, બાપુ આપ ક્યાંથી આવો છો? ભાઈ આમ આજુબાજુમાંથી ફરતા ફરતા. તો કે ક્યાંય તમારે? તો કે ના. તો કે કામ થઈ ગયું એ? કે તો કે આ અમારા હનુમાનજી છે, કોઈ સાધુ છે નહીં, તમે આવી ગયા, બહુ આનંદ આવી ગયો. તમે અહીંયા રહ્યો, સેવા પૂજા કરો, તમારો સીધું સામાન બધું આવી જાય. એમ કરતાં કરતાં અમુક સમય થયો એટલે માણસો મીંડા બેહવા આવવા આવતા જતા થયા થોડું ઘણું. એમાં બરાબર હનુમાનજીની નીચે બે પાંચ વીઘા જમીન પડેલી, જમીન પડેલી એટલે એ તો એમને પડી હતી. એટલે બરાબર આમ ચોમાસાનો ટાઈમ આવ્યો એટલે ગામના બધા ભેગા થયા. એ કે બાપુ, એ કે આ જમીન છે ને એ હનુમાનજીની છે, જો તમે કહેતા હો તો અમે થોડું ઘણું કંઈક ખેડીને હમું નમું કરી નાખી. તો કે કાંઈ વાંધો નહીં. એ બધું કમ્પ્લેટ થયું તો બરાબર વરસાદ થયો, વરસાદ થયો તો વળી ગામના આવ્યા. એ કે બાપુ, તમે કહેતા હો તો આમાં કંઈક વાવી દઈ. તો કે કાંઈ વાંધો નહીં, તમારે જે કાંઈ કરવું હોય. બાપુ તો આવ્યા એમાં ગામના કીધું કે બાપુ તમે કહો, એ કે ના તમારે જેમ મોજ પડે. ગામના આવ્યા એવો બાજરો, હવે બાજરો બરાબર એવો જમાવટવાળો થયો, આધારના ઢૂંઢા. પછી તો ખેડૂતોને કામ તો હોય જ ને ભાઈ, એ કંઈ નવરા તો હોય નહીં. એ જમાવટવાળો બાજરો થયો ને એટલે પછી ગામના ભેગા થયા. એ કે બાપુ, હવે જો આ બાજરામાં ઢૂંઢા જામી ગયા છે ને બાજરો જમાવટવાળો છે, હવે અમે બધા ખેડૂતો છીએ, અમારે હોય બધાને કામકાજ, તમને અમે એક મેળો બનાવી દઈ એટલે પંખી તમારે. રસિક બાબુ, એ કાંઈ વાંધો નહીં. એટલે આવે તો બરોબર બાબુ આમ લંગોટ અમી કરી કરી કમ્પ્લેટ, અને મેળા પાસે ગોફણ લઈ બરોબર ચીડ્યા. હવે કુદરતને કરવું છે ને, એની ઘરવાળી બીજું ઘર કરીને એ જ ગામમાં આવેલી, એ બીજું ઘર કરીને એ એના ઘરવાળાને ભાત દેવા જતી હતી, પણ ઓલી અવાજ સાંભળી ગઈ કે એટલે આ તો અમારા ઈ સાધુ બની તારે જો આ પંખી ઉડાડવા હતા તો એ તો આપણે ઘેરે હતું. આ તો તે તારી જિંદગી બગાડી, મારી જિંદગી બગાડી એની વાત નથી. સાધુ વ્યાખ્યા આપી અલગ નથી, મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. આટકોટના પાદરમાં બાપુ સાધુની જમાત આવી છે. આ આટકોટ એક ભગત ગરીબાએ આટો મારી ગયેલી, પોતાનું એ લુવારનું એનું કામ કરે અને એમાં સાધુ સંતોની સેવા કરે ને ગિરનારના શેઠ સાધુની જમાત આવી બાપુ આટકોટના પાદરમાં. ખબર પડી ધના ભગતને કે આટકોટના પાદરમાં સાધુ આવ્યા. સંત મિલન કો જાયે તજમાન મોહ અભિમાન, જ્યો જ્યો પા વાગે થયા. બે માણસ ભક્તિવા, નર નારી એક મતા તો સરગાપુર નહીં થતા. બે માણસ એવા એટલે આવી, અને આ તો અદભુત બાવલિયા. આખી જમાત આટકોટના પાદરમાં આનંદ આનંદ હું તમને કહું. અને એમાં એને આવી અને એટલું કીધું કે બાપજી પધારો. ભલે ભલે નીકળું. એટલે કીધું બાપુ અમારા ઘરે આપ પધારો, આપ સાધુની જમાત. તો કે ભાઈ અમે આખી જમાત છીએ, આ હાથી આ ઘોડા કે કાંઈ વાંધો નહીં બાપુ તમે આવો. એટલે આટકોટની અંદર એમ કહેવાય છે કે ધના ભગત લુવારના ઘરે એક મહિનો સાધુની જમાત રોકાણી બાપુ, એક મહિનો સુધી. હવે કેવી એણે સેવા કરી છે, કેમ ઉસીનું પાસે તો જે કાંઈ એનાથી બન્યું છે. અને એક મહિના પછી એમ કહેવાય છે કે ગિરનારના ગોદના સાધુના જે મેન મહંત હતા જેનું નામ હતું સિદ્ધ બુદ્ધગીરી મહારાજ, મેન જેના મહંત અને સિદ્ધ હતા પોતે. એટલે રજા લેતા હતા મહિનો, એક મહિનો સેવા કરી એટલે બાઈને આંખમાં આંસુ આવી ગયા. આંસુ આવી ગયા એટલે મહાત્માએ કીધું કે એક એક મહિનો સુધી બેન તમે રોટલા ઘડીને અમને ખવરાવ્યા છે, આટલો બધો આનંદ, આટલા બધા સાધુ, રોવાનું કારણ શું છે?
રોવાનું કારણ એક બે ત્રણ વ્યક્તિને જ ખબર પડે છે. એક તમારે તમે કેમ રોવો છો, સુખથી રોવો છો, દુઃખથી રોવો છો, એ કાં તમારી માને ખબર પડે ભાઈ, એક તમારા ગુરુને ખબર પડે, અને એક તમારો જે કોઈ વડીલ હોય, કોઈ સમજદાર વ્યક્તિ ગામની આગેવાન જેને કહી શકાય કે ભાઈ પાંચમા પૂછાતો હોય, તો એને ખબર પડી જાય કે આના આંસુ શું છે. બાકી કોઈને ખબર ન પડે આંસુ આંસુ. હવે એ આંસુડા પડ્યા એ ભાઈના આંખમાં, મહાત્માને નજર પડી ગઈ કે રોવાનું કારણ કે ના બાપા, એમાં લુવાર ભગતે કીધું કે બાપુ આ એક મહિનો થયો તમે બધાએ જાઓ છો, એટલે એનો ભાઈ માણસ છે કે નહીં હું ગિરનારનો સિદ્ધ સાધુ છું. આ ભાઈના આંખમાં આંસુ છે, કંઈક બીજા છે. બેન બોલ કે બાપુ બાડો બેરો કે બબડો, પછી જે ઘર પુત્રો ન હોય. એક એક મહિનો તમે રોકાણા બાપુ. મને ઘણી વાર વિચાર આવે ગિરનારની ગોદના આવા સાધુ સંતો, આજ કહું કાલ કહું, આજ કહું કાલ કહું, પણ બાપુ ભલે અમે ગરીબ છીએ પણ શેર માટીની ખોટ છે. સીધ હતા, સમાધિ લગાડી ન્યા ન્યા લુવારના ફળિયામાં આ આટકોટ સાહેબ જોઈ લીધું. લેખમાં મેખ મારે ને તો એ સાધુ મારે સાહેબ, કોઈની તાકાત નથી. વિધિના લેખમાં જો કોઈ મેઘ મારે તો એ ભારત વર્ષનો સાધુ જ મારી શકે. ને જોઈ લીધું બધું, કીધું કે તમારા બેગમાં કાંઈ છે જ નહીં, તમારા બેગમાં સંતાન નથી, પણ હું ગિરનારનો સિદ્ધ બુદ્ધગીરી બોલું છું કે એક દીકરીનો તમારે ત્યાં જન્મ થાય અને દીકરી તમારી એવી થાય કે નવખંડમાં નામ રાખશે જેનું નામ લોયણ સાહેબ. આજે આપણે એના ભજનો ગાવા પડે, અને એ જ લોયણને મંત્ર આપ્યો તો હરિઓમ તત્ત જય ગુરુદત્ત, એ જ સાધુ. એ પાસે એ રાઈટની એ હાજર પાણી ભરવા જતી હતી દિવસના, તો લાખો એને હેરાન કરતો. તેથી એને સાધુ એ કીધું કે એને વિચાર આવ્યો કે હેલ નાગથી આવું, તો એ ત્યાં સાંઈ શેલણસિંહ મહારાજ ઉગમસિંહ બાવો એના તંબુ નાખીને બેઠા હતા. એને કીધું કે લુવારની દીકરી બાપા તારું નામ લોયણ, તો કા તો કા દિયાથમાં શું કામ પાણી ભરવા આવે, તો કે લાખો બહુ હેરાન કરે મને. આ તો તમારા સાધુ આવ્યા ને, તો મને એમ થયું કાલને એક હેલ હું સાધુને ન્યાય નાખતી આવું, કે તારે એક મંત્ર તને આપી છે હરિઓમ તસ્ત જય ગુરુદાત, આવો મંત્ર અને તારે આખા આટકોટની બજારમાં તારે આંટા મારવાના કોઈની તાકાત નથી, તારી હામું કોઈ જોઈ શકે. પણ બાપુ આ લાખો બહુ હેરાન કરે કે હરિઓમ તસ્ત જય ગુરુદત્ત બેટા, તને છૂટશે. પછી એમાં ખબર પડી લાખાને કે લોયર તો અહીંયા આવે છે સાધુ સંતોની રાવટીમાં રોજ. હરિઓમ તસ્ત ગુરુદત્તની મંત્ર બોલતા બોલતા એ બાઈ આવતી હતી, અને આમ લાખો આડો આવ્યો અને જોઈ ગયો. અને સતી હોય ને બાપુ, જેટલી જેટલી સતીઓ છે ને એ જગદંબાની દયાથી તમે જોજો, એ રૂપાળા બહુ હોય છે. જે રૂપાળા હોય ને એ સતી તત્વ એને જ મળે છે. લોહી રૂપાળા બહુ હતા, લાખાની નજર હતી એની મારી. મોકો મળી ગયો આટકોટની બજારમાં લુવારની દીકરીએ કીધું કે લાખા છેટો રહેજો, અડતો નહીં મને, કોશિશ નહીં કરતો. મંત્ર ચાલુ હતો, કયો હરિઓમ તસ્ત જય ગુરુદત્ત, સહેજ ખાલી બાપુ એને અડી ગયો ને ત્યાં તો ક્રિયા ચૂકી ગયો, થઈ ગયો કોઢિયો, અગ્નિ ઉપડી ગયા, અગ્નિ ઉપડી રહેવાય લાખાથી અગ્નિ ઉપડી ગઈ. પછી તો ગુરુ મહારાજ આવે ત્યારે જ મેળ પડે. ગુરુ મહારાજ કાશીના ઘાટમાં છે, ત્યાં સમાચાર કોણ આપે? પછી આ આનંદનો મહિમા, આ ભંડારામાં હજારો સાધુ સંતો જે જમાડે છે ને બાપુ, એ જમાડવાનો મહિમા કેવો છે કે એક અહીંયા ભંડારાની અંદર કોઈ સાધુ સંત આવી જાય અને ફરતા 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 કાશી હરિદ્વાર જાય તો ન્યા એવું નામ નીકળી જાય કે અરે ગરણી મેં એક ભંડારા થયા, ક્યાં માતવાને ખીલાયા અમકો સાહેબ, ઈ આંબો ગરણીમાં વાવો અને ડાયલું ફૂટે કાશીની કાંઠમાં, એ આંબો એને કીધો છે. કોઢિયો થઈ ગયો પછી તો બાપુ એને રૂએ રૂએ રોમે રોમ, પછી એને લોયણે કીધું કે હવે એક કામ કરે, હરિયર ચાલુ કરાવી દે લાખા, એમાં હરિહર તું ચાલુ કરાવી દે, જો કોઈ સાધુ સંત તારા હરિહર કરી જાય ને એ સાધુ સંત કોઈ જાય અને કાશીના ઘાટમાંથી અમારા ગુરુ મહારાજને જો સમાચાર મળે, ગુરુજી આવે તો તાળા ઉઘડે.
એમ કહેવાય છે કે પછી તો એને બાપુ બહુ હરિહર ચાલુ ભંડાર ખુલ્લા મૂકી દીધા, પણ એની અગ્નિ માટે નહીં લાખાની કોઈ રીતે અગ્નિ લાગી કે કાંકે આને મંત્ર એવો હતો આની પાસે બાઈ પાસે એટલી બધી ને એમ કહેવાય છે કે એટલા બધા હરિહર કરાવવાનું ચાલુ કરે. એમાં ખબર પડી ક્યાં કાશીના ઘાટમાંથી, ત્યાંથી પછી 12 વર્ષે ગુરુજી આવ્યા અને ગરવા ગિરનારના ગોદની અંદર લોહીને લાખાને લઈ ગયેલી, ત્યાં હરિહર ચાલુ કરાવેલો અને 12 વર્ષે ગુરુ મહારાજે માથે હાથ મૂક્યો અને પછી કાયા થઈ એમ નહીં થાય. આજે આપણે આની મહાપુરુષોને યાદ કરવા પડે. મારો કહેવાનો અર્થ એ કે આ ભજન આ સંતવાણી જે કંઈ આવવાની પાસેથી આપણે સારા કલાકારો સારા અને આપણા મા છે કે આ ગરણીના કોઈ પણ સંતો મહાપુરુષો ભાગશાળી એટલા માટે છે કે એની વાંહે ભજન બહુ સારા થાય. બાપુ સંતો સારા આવે છે, બધા મહાપુરુષો આવે છે, એમની પાછળ હરિહર સારું થાય છે. એટલે આવા એક આત્માની પાછળ અમારા સંતો મહાપુરુષો એમ કહે છે કે દેવદાનભાઈ હવે જાનાર તો જાતા રહ્યા પછી સદગુણ એના સાંભળે. હવે લાખો લૂંટાવો તમે છતાં મરનાર પાછા ન મળે બાપુ. આ મૃત્યુ લોક છે, સ્વર્ગથી સોહામણો માણસને મૃત્યુ લોક. બે ત્રણ વાતો દોયેલી, બે ત્રણ વાતો તકલીફ કરાવે છે. એક તો જરા ઘટપણ આવી કોઈને ગમે નહીં, વાતો થાય છતાં એ કાળા પોતા મરાઈ આવે. મોરારી બાબુ બાબુ મને એકવાર બહુ વાત કરી, વાત હારી કરી મોરારી મને કે દેવદાનભાઈ ઘણી વાર આપણે આમ નજીકથી જોઈએ ને કોઈને તો આપણને એમ થાય કે આના કાળા વાળ આ તે તો આ મોટો હોય છે નાનો હોય છે શું હોય છે, પણ બહુ નજીકથી જોઈને તો મને કે આ સાઈડમાં કોટા ફૂટ્યા હોય ધોળા, ઉગે એને કોણ ફૂગે ભાઈ. તમે ગમે એટલા કદાચ તમે પોતા મરાવો, એ તો એની જે રચના છે ને એમ. એટલે એ જરા જરા હજી સુધી કોઈ આપણે હું તમે રોજ આપણે આ રીસામાં જોઈએ છીએ, સવારમાં ઉઠી નાહી ધોઈને આપણો ધંધો દઈએ ને, પણ કોઈને કોઈએ કીધું કે 17 તારીખે સાંજે 7 વાગે મને ગઢપણ બેસી ગયું ભાઈ. કોઈ કીધું કોઈ આમાંથી એમ કે મને આ વારે ના ફલાણા ના ના ના, એ તો એક રાજા દશરથને ખબર પડી હતી, રામના પિતાને ખબર પડી હતી, એને બધી રીતે ખબર પડી ગઈ, ઓમે ખબર પડી ગઈ મૃત્યુ ટાણે. કઈ અંધો ને અંધી બે તપસી રે એની મૂર્તિ ખડખડ હસતી દશરથને નજરે દેખાણા રે 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 બોલ્યા અંધો અંધી મે. એને બે ખબર પડી ગઈ હતી, એને મૃત્યુની ખબર પડી ગઈ હતી અને એને ગઢપણની ખબર પડી ગઈ હતી. જરા મરણ પછી મરવાની વાતું થાય છે. એક ડોહીમાં કે હે રામ મોતે ન આવ્યું તો મોત સામે આવીને ઊભું રહ્યું. એ કે વાડી હાલો કોણ કે મોત ડોહી મુજારા હારું કર્યું લે મારો દીકરો આવ્યો કે અથાણનો હુંડલો ચડાય અથાણનો હુંડલો ચડાય. હું ક્યારની વાત કરી કોક આવે તો ઝાડનો હુંડલો ચડાવે બોલો. હવે બહુ અઘરી વાત છે મૃત્યુ જરા મરણ પછી વિયો જેની ભાંગે જોડ પછી એને માયામાં મીઠપ નહીં. એ કાગા વાતો કરોડ એ તો વિધવા બાઈને પૂછો તો ખબર પડે બાપુ. વિધવા બાઈ હોય નાના છોકરા હોય એને પૂછો. જેની ભાંગે જોડ પછી એને માયામાં મીઠપ નહીં. એ કાગા વાતો કરોડ એ પંડને સુખનો પાલવે એટલે આ મૃત્યુ છે લોક છે. મૃત્યુ લોકમાં આવે એને જવું પડે. એટલે કવિ કે સ્વર્ગથી સોહામણો માણસને મૃત્યુ લોક. બે ત્રણ વાતું દોયલી જરા મરણ અને વિયોગ.